તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આજે ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. ત્યારે મૃતકોના પરિવારજનોએ પુરુષોત્તમ રૂપાલા સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો અને આટલા કલાક વીતવા છતાં પણ ડીએનએ રિપોર્ટ નહીં આવતા રૂપાલાને સવાલોથી ઘેર્યા હતા. તે રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે સસ્પેન્સ માત્ર કાર્યવાહીનો ભાગ છે, હજુ આગળ ઘણા મોટા પગલાં લેવામાં આવશે. ડીએનએ કેટલા આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું છે અને એમની શું સ્થિતિ છે એનો સ્ટોક લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા. અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે. અમારી માહિતી પ્રમાણે 17 ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે. 27 બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે. થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે. 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17 મેચિંગ પણ થઈ ગયું અને અત્યારની સ્થિતિએ 10 મેચિંગ બાકી છે જેની અવેઇટ કરીને. એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રીશ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય. હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતો.